જો કુકરવાડા તાલુકો જાહેર થાય તો આજુબાજુના ગામડાને અને કુકરવાડા શું ફાયદો થાય સાંભળો કુકરવાડાના જ લોકો દ્વારા આગળ પણ કેટલીય વખત કુકરવાડા તાલુકો બનાવવા માટેની અરજી કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી જાહેર કરવામાં આવેલ નથી હવે જોવાનું રહ્યું કે કુકરવાડા તાલુકો બને છે કે પછી રાજકારણીઓ દ્વારા ખોટા વાયદા કરવામાં આવે છે મૌલિકભાઈ દરજી છે છે એક વિકસિત ગામ જેની અંદર જેટલી દુકાનો જેટલા રેડીમેડના શોરૂમ છે ચાલીસ દર્જીની દુકાન છે પાંત્રીસ ન્યાયની દુકાન છે એના સિવાય વાસણ બજાર છે બે મોટા ગંજ બજાર છે અગિયાર થી પંદર જેટલા શોપિંગ સેન્ટર છે પાંત્રીસ થી ચાલીસ સોસાયટીઓ છે સાત પ્રાથમિક શાળાઓ છે ત્રણ ચાર પ્રાઇવેટ સ્કૂલો છે છતો પણ કુકાડા તાલુકો ડિક્લેર કેમ નથી કરતા ગવર્મેન્ટ એવી મારી એક પ્રશ્ન છે ઓગણીસો સત્તાણું ની અંદર સૌથી પહેલા તાલુકાની માગણી કરી હતી એના પછી બે હાજર તેર ની અંદર માગણી કરવામાં આવી હતી અને આનંદીબેને છેલ્લી વખતે જતા જતા કુકરવાડા તાલુકો ડિક્લેર કર્યો હતો એવા મેસેજ હતા ઓગણીસો સત્તાણું સને ઓગણીસો સત્તાણું થી માન્ય આત્મારામ કાકાશ્રી જ્યારે મિનિસ્ટર હતા જ્યારે મિનિસ્ટર હતા ત્યારે એ વખતે રાજકીય દાવપેચના લીધે કુકરવાડાના તાલુકો જાહેર નહોતો કર્યો એ વખત તાલુકા અને જિલ્લાઓનું જે નવું વિભાજન કરવામાં આવ્યું એ વખત ત્રણ ગામોના ગોજારી ગોજારિયા વસઈ અને કુકરવાડા આ ત્રણની રાજકીય દાવપેચમાં અમારા કુકરણા તાલુકો જાહેર નહોતો થયેલો આજે અમારા કુકરવાડામાં એશિયાનું સેકન્ડ નંબરનું માર્કેટ યાર્ડ પ્રાઇવેટ હોસ્પિટલ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોકસી બજાર સોની કાપડ બજાર વાસણ બજાર આ બધી જ સવલતો છે સ્કૂલોની પ્રાઇવેટ હાઈસ્કૂલની મોડી અને કોલેજ સુધીની સગવડો છે કુકરા ગામમાં છે સતો પણ તાલુકામાં અમને કંઈ સ્થાન આપ્યું નથી અને વસ્તી લગભગ અમારે કુકરા ગામની બાવીસથી પચીસ હજારની વચ્ચે

તાલુકો જાહેર થાય તો કુકરાની ભટ્થી થાય આજુબાજુના ગામોને તાલુકાનો લાભ મળે એમને બહાર જવું પડે નહીં અને નજીક ગામ નજીક વ્યવહારો સારા થઈ એક વિજાપુર તાલુકામાં છે